नमस्ते बाळ मित्रों, चलो आज आपणे धोरण गणित स्वाध्याय पोथी में एकम एक भणीशुं। जो बेटा अहीं सौ प्रथम जो एकम एक शुं लख्युं छे, प्यालानी बहार रहेल वस्तु पर टीक करो। तो बेटा तमे जोई शको छो प्यालानी अंदर केटलीक वस्तु छे अने बहार केटलीक वस्तु छे। तो बाळको जो आ प्यालानी बहार रहेल वस्तु छे पेन, संचो अने चोपड़ी। तो आपणे एनी पर टीक करीशुं। त्यारबाद आपणे नीचे जोईशुं बेटा के कबाटनी अंदर रहेल वस्तु पर टीक करो। जो बेटा अहीं केटलीक वस्तु देखाय छे तमने, एमां केटलीक वस्तु बहार छे केटलीक अंदर छे। तो आ बधी कबाटनी अंदर रहेली वस्तुओ छे, तो आपणे एनी उपर टीक करीशुं। तमारे पण आ रीते करवानुं छे, बरोबर बेटा। चलो हवे आपणे पाछळ જોઈશું પાના નંબર 2 પર। જો બેટા નાનું મોટું, જો સૌથી મોટા પર ટિક કરો। અહીં તમને બે ચિત્ર દેખાય છે ને બેટા, એમાં મોટું ચિત્ર કયું છે? સરસ, આ। તો આપણે આની પર ટિક કરીશું। પછી એમાં લખ્યું છે કે નાના પર ટિક કરો। આ ચિત્ર છે ને, એમાં આ બેમાં નાનું ચિત્ર આ છે, તો આપણે આની પર ટિક કરીશું। ત્યારબાદ આ ગાય છે અને આ ખિસકોલી છે, તો આપણે આની પર ટીક કરીશું। ત્યારબાદ અહીં નાના પૈડા પર ટીક કરો। તો જુઓ આ બે પૈડું છે, એમાંથી આ પૈડું નાનું છે, તો આપણે એની પર ટીક કરીશું। ચાલો હવે આપણે પાના નંબર 3 જોઈશું બેટા, કે જો સૌથી નાનું સૌથી મોટું, સૌથી નાના ઝાડ પર ટીક કરો। જો બેટા અહીં 1, 2 અને 3 ઝાડ છે, બરોબર। તેમાં સૌથી નાનું ઝાડ આ છે, તો આપણે આની પર ટીક કરીશું। ત્યારબાદ સૌથી મોટા પ્રાણી પર ટીક કરો। અહીં 3 પ્રાણી છે, એમાં સૌથી મોટું પ્રાણી આ છે, તો આપણે હાથી પર ટીક કરીશું। એ જ રીતે સૌથી નાના ફળ પર ટીક કરો। તો સૌથી નાનું ફળ આ છે, તો આપણે આની પર ટીક કરીશું। સૌથી મોટા પરપોટા પર ટીક કરો। સૌથી મોટો પરપોટો આ છે, તો આપણે અહીં ટીક કરીશું બેટા। ચાલો હવે આગળ જોઈશું પાના નંબર 4। જો બેટા ઉપર નીચે, સૌથી ઉપરના માટલા પર ટીક કરો। સૌથી ઉપરનું માટલું આ છે, આપણે આની પર ટીક કરીશું। પગથિયામાં નીચે ઉભેલા પ્રાણી પર ટીક કરો। બે પ્રાણી છે, એમાં નીચે આ પ્રાણી છે, તો આપણે આની પર ટીક કરીશું। ત્યારબાદ આગળ જોઈશું બેટા કે ઘરથી નજીકની ચકલી પર ટીક કરો। નજીકની ચકલી કઈ છે બેટા? સરસ, તો આપણે આની પર ટીક કરીશું। ઝાડથી દૂરની બિલાડી પર ટીક કરો। અહીં બિલાડી છે, જો 1, 2, 3, તો સૌથી દૂરની બિલાડી આ છે, તો આની પર ટીક કરીશું। ચાલો હવે આ બાજુ, સૌથી નજીક સૌથી દૂર, હિંચકાથી સૌથી દૂર અને હિંચકાથી સૌથી નજીક। જો ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર ટીક કરો। સૌથી દૂરનું ગલુડિયું કયું છે બેટા? સરસ, આ, તો આપણે આની પર ટીક કરીશું। પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર ટીક કરો। પક્ષી છે, એની સૌથી નજીકનું ઝાડ આ છે, તો એની પર ટીક કરીશું।